पार्ट नौ पालतू प्राणी विषे शीखो। तो तमारी सामान्य प्राणी चोपड़ी काढ़ो अने एमां जुओ जोईए। हाँ तो केटला पालतू प्राणी ना चित्र आपेला छे अने तेना आगळ क्रम लखेला छे अने वच्चे जुओ दरेक प्राणी नुं नाम लखेलुं छे। ए प्राणी ना नाम ना आगळ ना बॉक्स मां आपणे एनो क्रम लखवानो छे। तो बाकी तो पहले पर तो आपणे एम थाय के पालतू प्राणी एटले शुं। जे प्राणी ने आपणे घरे पाळी शकीए, आपणे घर आंगणे एनो उछेर करी शकीए एने आपणे पालतू प्राणी कहीए छे। तो चालो जोईए जोईए અને કોરો તમારે સામાન્ય જ્ઞાન જો એમાં સૌથી પહેલું એક નંબરનું ચિત્ર શેનું છે? બિલાડી। તો હવે આપણે આમાં એનો ક્રમ લખવાનો છે। તમાં બિલાડી ક્યાં લખી છે જો જોઈએ। હા આયા તો અહીંયા આપણે નંબર 1। ત્યાર પછી બે નંબરનું ચિત્ર છે ઘેટુ। તો ઘેટુ ક્યાં લખ્યું છે? અહીંયા તો 2। પછી 3 નંબરનું ચિત્ર કૂતરાનું છે જો તમારી ચોપડીમાં। હા તો આમાં કૂતરો ક્યાં લખ્યો છે? આય તો અહીંયા લખશું નંબર 3। હવે 4 નંબરનું ચિત્ર શેનું છે બાળ મિત્રો? હા ભેંસનું। તો અહીંયા ભેંસ ક્યાં લખી છે? આય તો એના આગળના ખાનામાં લખશું 4। કેમ કે 4 નંબરના ચિત્રમાં છે। હવે 5 તો 5 નંબરના ચિત્રમાં શું છે? ગાય। તો ગાય અહીંયા લખી છે તો અહીંયા અને આપણે 5 લખશું બરાબર। હવે 6 નંબરના ચિત્રમાં બાળ મિત્રો બકરી છે। તો હવે બકરી ક્યાં છે? સૌથી પહેલા ક્રમે છે ને, પણ આપણે અહીંયા લખશું 6 કારણ કે ચોપડીમાં 6 નંબરનું ચિત્ર છે બકરીનું। હવે 7 નંબરના ચિત્રમાં બળદ। તો બળદ અહીંયા છે તો અહીંયા લખશું 7। ત્યારબાદ અહીંયા ઘોડો। જો તમારી ચોપડીના 8 નંબરનું ચિત્ર કયું છે? ઘોડો। હા ઘોડો, તો ઘોડો ક્યાં લખ્યું છે? આયો તો અહીંયા નંબર 8 લખશું। હવે 9 નંબરનું ચિત્ર ગધેડાનું છે। તો ગધેડો ક્યાં લખ્યો છે? અહીંયા તો અહીંયા આપણે લખશું 9। હવે 10 નંબરનું ચિત્ર ઊંટનું છે। તો ઊંટ સૌથી છેલ્લે એટલે અહીંયા પણ આપણે 10 લખશું કારણ કે અહીંયા 10 લખેલા છે, 10 નંબરનું ચિત્ર છે। હવે બાળ મિત્રો 11 નંબરનું ચિત્ર મરઘી। તો મરઘી અહીંયા લખેલી છે તો અહીંયા લખશું 11। તો બાળ મિત્રો આપણે ક્રમ પ્રમાણે એના નામની આગળ મૂકી દીધા। હવે બાળ મિત્રો પાલતુ પ્રાણી આપણે ખૂબ જ ઉપયોગી છે। અત્યારે આપણે જોઈએ ગાય ભેંસ બકરી એ આપણને દૂધ આપે છે બરાબર। ત્યારબાદ ઘેટું, તો ઘેટું શું આપે? ઘેટું આપણને ઊન આપે છે। જે તમે શિયાળામાં સ્વેટર મફલર પહેરો ને એ બધા ઘેટાના ઊનમાંથી બનેલા હોય છે। ત્યારબાદ ઘોડો, તો ઘોડો શેના માટે ઉપયોગી છે? ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે। અને પહેલાંના જમાનામાં જ્યારે આવા આધુનિક સાધનો નહોતા ત્યારે લશ્કરો એટલે કે રાજાઓ સૈનિકોને ઘોડે સવારી સંકળાવતા અને ઘોડે સવારી દ્વારા યુદ્ધ લડાતું। હવે ઊંટ, તો ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે। હવે રણ એટલે કે જ્યાં પાણી ન હોય ખાલી રહેતી રહેતી હોય, તમે ઘણા કચ્છના રણમાં ગયા હશો તો એવા રણમાં એ ઊંટ ચાલે છે। ઊંટ કારણ કે ઊંટને બહુ પાણીની જરૂર ના પડે, લાંબા ગાળા સુધી પાણી વગર રહી શકે છે, એટલે માન સામાનની હેરફેર કરવા માટે ઊંટ આપણે રણમાં ઉપયોગી છે। ત્યારબાદ બાળ મિત્રો બળદ, તો બળદ આપણને ખેતી કામ માટે ઉપયોગી છે। આપણે ખેતરોમાં ખેતી કામ કરવા માટે, ખેતર ખેડવા માટે બળદ ઉપયોગી છે અને બળદ ગાડું કહીએ જે વાહન તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ બાળકો મરઘી, તો મરઘી આપણને શું આપે છે? ઈંડા આપે છે, આપે છે ને મરઘી ઈંડા। અને ગધેડો, તો બાળ મિત્રો ગધેડો પણ માલ સામાનને હેરફેર કરવા માટે ઉપયોગી છે। તો આ રીતે આપણને પ્રાણી ખૂબ જ ઉપયોગી છે। હવે કૂતરું જોઈએ, તો કૂતરું એ વફાદાર પ્રાણી છે જે આપણા ઘરની ચોકી કરે છે। ત્યારબાદ બિલાડી, તો બિલાડી ઉંદરોનો નાશ કરે છે। આપણા ઘરમાં ઉંદર ત્યાં હોય અને બિલાડી હોય તો ઉંદર આવે નહીં। આ રીતે આપણે આ પાલતુ પ્રાણી ખૂબ જ ઉપયોગી છે। બાકી બાળ મિત્રો સવિસ્તાર આપણે સ્લાઇડમાં ભણશું। ત્યાં સુધી જય ભારત, જય ભારત।